ફોકસ કરજે, ઓહો ગુજરાતી ઉપર ફોકસ કરજે. મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અલક મલકની વાતોમાં. આજે હું આવ્યો હતો રિવર ફ્રન્ટ ઉપર, એટલે એકલો જ આવ્યો હતો, સિંગલ જ છું, આ સિનેમેટોગ્રાફર સાથે આવ્યો હતો. અને અચાનક એક દૂર બોર્ડ દેખાયું મને, જેમાં લખેલું છે કે ફ્રી બર્ગર. તમને બતાવીએ હમણાં, આવો મારી સાથે આવો, તમને બતાવીએ. તો મિત્રો, બીજી એક વાત, રોડ ક્રોસ કરતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું, અને રિલેશનશિપમાં આવતા પહેલા પણ ધ્યાન રાખવાનું કે ખોટું વ્યક્તિ અને ખોટું વાહન તમને અથડાઈ ના જાય. બરોબર છે? ચલો. બહુ તેજ હો રહ્યા. જોયું મિત્રો, મેં તમને કીધું હતું ને કે મને દૂરથી દેખાયું ફ્રી બર્ગર. તો આપણે અત્યારે હવે એમને જઈને પૂછીશું કે એવા તો તમે કેટલા દિલદાર થઈ ગયા છો કે લોકોને ફ્રીમાં બર્ગર આપવા માંડ્યા છો. આવો આવો. આ જુઓ મિત્રો, આ ચીટિંગ છે. ફ્રી વાઈફાઈ અને ગ્રેટ બર્ગર. માર્કેટિંગ કોઈ કરો તો આના જેવું કરો. એસા મત કરો મેરી જાન. ચીટિંગ કરતા હે તું. પણ કંઈ વાંધો નહીં, એક્સિડન્ટ થાય તો તમારી સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. કદાચ એક્સિડન્ટ થાય તો સામે જ સ્મશાન પણ છે, અને એટલે જ ત્યાં ના જવું પડે. એના માટે હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ બાંધો. બરોબર? હા, ચાલ કટ કર દે. તો તપનભાઈ, તમે જે રીતે ફ્રી બર્ગરનું અહીંયા બોર્ડ મારેલું છે, એના લીધે ગ્રાહક આકર્ષિત કઈ રીતે થાય છે? લોકો જતા હોય છે ને તો એ બોર્ડ જોતા હોય છે. એના કે એક મજાની વાત છે. ઘણી બધી માર્કેટિંગ કંપનીઓ છે, ઘણું બધું તમને મોટી મોટી કંપનીઓ છે જે લાઈક કહેતા હોય છે કે આ મોઢા પર લગાવતી 7 દિવસમાં તમે ગોરા થઈ જશો, આ થઈ જશો, પેલું થઈ. કદી થયો છે? તો એ એડવર્ટાઇઝમેન્ટ છે જ ને. તો આ ખોટી એડવર્ટાઇઝમેન્ટ નથી. લોકો અહીંયા આવે છે ને, જ્યારે હું એમને બતાવું ને કે સાહેબ આ ફ્રી વાઈફાઈ લખેલું છે, ગ્રેટ બર્ગર, તો લોકો ખુશ થાય છે. આજ સુધી મને કોઈ માણસ એવું નથી કીધું યાર આ ખરાબ વસ્તુ છે, ખોટી વસ્તુ છે, એ વાત સુધી નથી કીધું. એક મજાની વસ્તુ છે. તો તમને ઓહો ગુજરાતી વિશે ખબર છે? હા, ડેફિનેટલી મને ખબર છે. સમટાઈમ્સ હું સ્ક્રોલ કરતો હોઉં છું, ક્યાંક એક પેજ આપતું હોય છે ઓહો ગુજરાતી કરીને, બટ હું બધો ટાઈમ અહીંયા આપતો હોઉં છું એટલે હું વધારે યુઝ નથી કરતો. પણ હા, ડેફિનેટલી મેં નામ સાંભળ્યું છે ઓહો ગુજરાતી. તો તપનભાઈ, મેં જોયું કે છે ને અહીંયા આગળ એક દશામાનું મંદિર છે, એની પાછળ પણ આઈ થિંક મંદિર છે. તો તમને આજ ખૂણો અહીંયા જ કેમ તમને એવું સૂજ્યું કે અહીંયા જ હું ટમી ટીકી બર્ગર નું? હવે આમાં કેવું છે મોટા ભાઈ કે દેખો, આટલા ટાઈમથી અહીંયા મેં મહેનત કરી છે, બરોબર? આટલા ટાઈમથી અહીંયા મહેનત કરી હોય ને આપણે, તો સીધી વસ્તુ છે કે ભગવાન તમને ક્યાંક ને ક્યાંક તમને બોલાવી લેશે. તો મને અહીંયા જ બોલાયો. બાજુમાં દશામાનું મંદિર છે, એના પાછળ છે આપણું મહાદેવનું મંદિર છે, બરોબર? મહાદેવ મહાદેવ. વાહ. એના રાઈટ સાઈડ માં હનુમાન દાદા નું મંદિર છે. આ તમને ઝાડ દેખાય, ઝાડ નીચે છે આપણે કાળી માતા નું મંદિર, ને છેલ્લે આવે છે આપણે શમશાન છે ત્યાં. સાહેબ, આપણે જે ઝાડ નીચે ઉભારીને વાત કરીએ છીએ ને, એ ઝાડ ના પત્તા જે છે ને એ ચડે છે મહાદેવ ને. મતલબ આ ઝાડ છે સાહેબ બીલી પત્ર નું ઝાડ છે. તો બસ અહીંયા કુદરતે જ અહીંયા ખેંચીને લાવી દીધા. અને આ જે છે બેલ, તમારો સારો ક્વેશ્ચન છે. હવે સાહેબ સમજી લો કે આ બેલ વગાડ્યો છે, બરોબર? આમાં કેવું છે કે કોઈ બી કસ્ટમર સપોઝ અહીંયા આવ્યો, બરોબર? હવે સપોઝ સમજી લો અમે બધા અંદર હોઈએ, કોઈ બી કસ્ટમર અહીંયા આવશે ને તો એના બેલ વાગશે. જેથી બે વસ્તુ થશે, એક તો અમને અંદર ખબર પડશે કે કોઈ કસ્ટમર આવ્યો, અને બીજી વસ્તુ કે ભાઈ સીધી ઘંટી જાય છે ભગવાન ને. તમે ત્યાં જઈને વગાડો કે ના વગાડો ડઝન્ટ મેટર, પણ તમે આ એક ઘંટી જે તમારી છે ને એ ભગવાન ને પણ જાય છે. હું તમને બી કહું છું કે બધા ઓહો જોજો, એમાં પહેલું આપણા જેવું જ છે. પહેલું વસ્તુ તમને જોવા મળશે ફ્રીમાં. ફર્સ્ટ એપિસોડ ફ્રી છે, ફર્સ્ટ એપિસોડ ફ્રી. સેકન્ડ એપિસોડ થી તમારે પૈસા આપવા પડશે, કારણ કે હવે એ તો બાકી તો ધંધો કેવી રીતે છે. ઓહો ગુજરાતી વિશે ખબર છે તમને? હા ખબર છે મને એના વિશે. કઈ સબસ્ક્રાઇબર નથી તું મેનું. અચ્છા, પણ હવે વિચાર છે કે એનું કઈક કર લેશું ઓહો વિશે. મિત્રો, ઓ માય ગોડ, મેં હમણાં જે જોયું છે તમને પણ એ જ દેખાઈ રહ્યું છે. જો અહીંયા આગળ ઓહો ગુજરાતીની એડવર્ટાઇઝમેન્ટ, હે બાપ રે. પ્લાન શરૂ થાય છે માત્ર ને માત્ર 399 રૂપિયાથી. ધન્યવાદ. કટ કરી દે. ઓહો ગુજરાતી ચેનલ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડુ ઈટ નાઉ. યસ, અત્યારે જ કરો.